डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोमां आप सर्वेनुं हार्दिक स्वागत छे। આજે આપણે પેપર ES 318માં દૂરવર્તી શિક્ષણ માટે પ્રત્યાયન તકનીકી અંતર્ગત અભ્યાસ કરીશું। ભાગ 1નું નામ છે પ્રત્યાયન તકનીકી અને તેના મૂળભૂત તત્વો, જેમાં આપણે એકમ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ। એકમ 2 છે પ્રત્યાયન તકનીકીનો વિકાસ। આ એકમમાં આપણે પ્રસ્તાવના, ઉદ્દેશ્યો, પ્રત્યાયન તકનિકીના વિકાસ પૈકી મુદ્રિત માધ્યમ, શ્રાવ્ય માધ્યમ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ અને ટેલિફોનિક એટલે કે દૂરભાષ પ્રત્યાયનનો અભ્યાસ કર્યો, અને એના પછીનો મુદ્દો જે અભ્યાસ આપણે કરી રહ્યા છીએ તે છે પ્રત્યાયન તકનિકીનો વિકાસ અને તેમાં આવતી સમસ્યાઓ, જે પૈકી રાજકીય પરિબળો, આર્થિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો અને તકનિકી પરિબળોની આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે શૈક્ષણિક પરિબળો અને એના પછીનો મુદ્દો છે પ્રત્યાયનની નીતિ, આ અંગે અભ્યાસ વિસ્તૃતમાં કરીશું। તો સૌ પ્રથમ આપણે જોઈએ શૈક્ષણિક પરિબળો। કેટલાક શૈક્ષણિક પરિબળો એવા છે જે પ્રત્યાયન તકનિકીની વૃદ્ધિ અને સ્વીકારને અસર કરે છે। આ પરિબળો સમાજમાં પ્રવર્તમાન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક બાબતો સાથે સંકળાયેલા હોય છે। એટલે કે પ્રત્યાયન તકનિકીની જે પરિભાષા છે એમાં જે શૈક્ષણિક પરિબળો અસર કરે છે તે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક બાબતો સાથે સંકળાયેલ છે। શિક્ષકો શૈક્ષણિક પ્રથામાં તકનિકીના સ્વીકાર કે પરિવર્તનમાં અગત્યની અને મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। આપણે એ વાત નોંધવી જોઈએ કે શિક્ષકો એ સંસ્થાકીય તેમજ વાસ્તવિક પ્રક્રિયાની સપાટીએ કોઈપણ સફળ માધ્યમને સારું પણ બનાવી શકે છે અને નુકસાન પણ કરી શકે છે। તેઓ તેમની ભૂમિકામાં જરૂરી પરિવર્તનો કરવા કે તકનિકીની માંગ અનુસાર પોતાની વર્તમાન સેવાઓમાંથી ફારેક થવાની ઈચ્છા ધરાવતા હોય કે ન પણ હોય, એટલે કે જે સમયની સાથે જે બદલાવ આવી રહ્યો છે અને કેટલીક નવી બાબતો એ શિક્ષકે પણ સતત શીખવી પડતી હોય છે, તેને અપનાવવી પડતી હોય છે, અને એનાથી જો શિક્ષક દૂર રહે તો તે વસ્તુ સમાજને નુકસાનકારક નીવડે છે। આમાં તેઓનું કનિક અંગેનું વલણ અગત્યનું બને છે। પ્રત્યાયન તકનિકીએ શિક્ષકોની ભૂમિકામાં જરૂરી પરિવર્તનો ઈચ્છે છે। એ તેઓએ એ જાણી લેવું જોઈએ કે માત્ર તેઓ જ જ્ઞાનના પ્રસાર માટેના એકમાત્ર જરૂરી માહિતી સ્ત્રોત નથી। એટલે કે શિક્ષકે એવું ન સમજવું જોઈએ કે શિક્ષક એ જ માત્ર જ્ઞાનના પ્રસાર માટેનો માહિતી સ્ત્રોત છે, પરંતુ આજે શિક્ષકનું સ્થાન ટેકનોલોજી અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઘણી બધી એવી વેબસાઇટ છે, એવી એપ્લિકેશન છે જેના દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો નવી પ્રત્યાયન તકનિકી એ શિક્ષકોને શિક્ષણ વ્યવસ્થાપક તરીકે, સુધારકો તરીકે, શિક્ષણમાં વ્યક્તિગત સલાહકારો તરીકે અને અન્યની નવી ભૂમિકા માટે પૂછશે। આપણે જેના વિશે વાત કરીએ છીએ તેના વિશે આવું કંઈ નથી। શૈક્ષણિક માધ્યમો પર થયેલા સંખ્યાબંધ સંશોધન અભ્યાસોએ શિક્ષકોને તેમની નવી ભૂમિકા ભજવવી જોઈએ તેમજ અનુભવજન્ય યુક્તિ અને પ્રયુક્તિઓ દર્શાવવા અંગેની સાબિતી પણ પૂરી પાડવી જોઈએ। આ અંગેના ભારતીય અનુભવો એવું જાહેર કરે છે કે શૈક્ષણિક માધ્યમ તરીકે ભલે તે રેડિયો, ટેલિવિઝન કે કમ્પ્યુટર હોય, તેમ છતાં શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રદ્ધાપૂર્વક આ બધા ઉપકરણો વપરાતા નથી હોતા, અને જેના માટેનું મુખ્ય કારણ એ શિક્ષકોનું
શૈક્ષણિક તકનીકીના ઉપયોગ પ્રત્યેનું ઓરમાયું વર્તન છે. શૈક્ષણિક સાધન તરીકે આપણે દ્રશ્ય, શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ શિક્ષકે પોતાના વર્ગખંડ અધ્યાપન દરમિયાન કરવાનો હોય છે. હવે એમાં દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ટેલિવિઝન અને માત્ર શ્રાવ્ય તો એમાં આવે છે રેડિયો. એટલે કે આ બધા જે પ્રસાર માધ્યમોના જે ઉપકરણો છે એનો ઉપયોગ શિક્ષકે વર્ગખંડમાં કરવો જોઈએ. પરંતુ કેટલાક અંશે શિક્ષકોમાં એ પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે. કેટલાક કેળવણીકારોને એવી આશંકાઓ છે કે તકનીકીનો સ્વીકાર એ શિક્ષણ પ્રત્યે તેની વધુ જમાવટ તરફ દોરી જાય છે. જે તેમની પાસે છે અને જેમની પાસે નથી એમની વચ્ચે ખાઈ વધારે છે. એટલે કે કેટલાક શૈક્ષણિક સંસ્થાઓ પાસે આ ઉપકરણો ઉપલબ્ધ હોય જ્યારે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પાસે આ બધા ઉપકરણો ઉપલબ્ધ ન હોય. તો જેમની પાસે શૈક્ષણિક ટેકનોલોજીની વ્યવસ્થા છે અને જેમની પાસે નથી તેની વચ્ચે પણ એક ખાઈ ઊભી થાય છે. વળી તકનીકીનો સ્વીકાર માટેની ઘણી બધી મોંઘી સાધન સામગ્રીઓ આવતી હોવાથી તે બધી સંસ્થાઓ તેને વસાવવા શક્તિમાન નથી. આપણે હમણાં જ વાત કરી કે કેટલીક સંસ્થાઓ પાસે આવા ઉપકરણો ઉપલબ્ધ હોય છે જ્યારે કેટલીક સંસ્થાઓ પાસે નથી હોતા. તેમજ સરકાર પણ દરેક વિદ્યાર્થી માટે તકનીકીની સુલભતા પ્રાપ્ય બનાવી શકે તેમ નથી. નવા ઉચ્ચ કક્ષાના વર્ગોએ જો તેને પસંદગીયુક્ત પરિચય કરાવાય તો શિક્ષણમાં તકનીકીનો સ્વીકાર એ ઝડપથી સર્જી શકાશે. આગળ જોઈએ પ્રત્યાયનના હેતુઓની પ્રાપ્તિ. એ જ પ્રત્યાયન તકનીકીનું મુખ્ય કાર્ય છે. સોફ્ટવેર કે અભ્યાસ સામગ્રીને લગતી બાબતો ઉપરાંત તેની સૂચનાત્મક માહિતી એ તેની સફળતા કે નિષ્ફળતા માટે ખૂબ નિર્ણાયક પાસું છે. વિદેશી કે સ્થાનિક સંસ્થાઓ દ્વારા એક જ સરખી ભાષામાં તૈયાર કરાયેલ અભ્યાસ સામગ્રી એ જુદી જુદી અસરો ઊભી કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઇન્સેટ બીના કાર્યક્રમ માટે યુજીસીની સંશોધન સલાહકાર સમિતિ દ્વારા કેટલાક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા અને તેમાં એવું જાણવા મળ્યું કે બીજા દેશમાંથી આયાત કરાયેલા અંગ્રેજી ભાષાના અભ્યાસક્રમો એ ભારતમાં તૈયાર થતા અંગ્રેજી ભાષાના અભ્યાસક્રમોની સરખામણીમાં વિષયવસ્તુની સમજણમાં થોડું વધુ યોગદાન પૂરું પાડ્યું છે. જોકે વિદ્યાર્થીઓએ ભાષાની સમજણમાં અને ખાસ કરીને વિદેશી નિષ્ણાતોના ઉચ્ચારણો સમજવાની વિદ્યાર્થીઓને કેટલીક સમસ્યાઓ અનુભવાઈ હતી. અહીં એક બાબત ઉમેરવાની છે કે યુજીસી એ અમેરિકા, યુકે, જાપાન અને બીજા દેશોમાંથી સંખ્યાબંધ કાર્યક્રમો એ સોફ્ટવેર આયાત કરે છે અને તેમ છતાં ભાષાની અને સંસ્કૃતિની સમસ્યાને લીધે વિદ્યાર્થીઓ દ્વારા તેનો સંપૂર્ણતઃ ઉપયોગ થતો નથી. એટલે કેટલીક બાબતો એવી સમસ્યારૂપ છે જેના કારણે વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવતી જે આયાત થતી અભ્યાસ સામગ્રી છે તેનો ઉપયોગ કરી શકતા નથી. આપણે આયાતી કાર્યક્રમોની માયાજાળમાં ફસાવવું ન જોઈએ, પરંતુ આપણે આપણા પોતાના જ કાર્યક્રમો પોતાની જ રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે શિક્ષકે, અધ્યાપકે વિદ્યાર્થીઓ માટે પોતાની ભાષામાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી જોઈએ. કેટલાક વધારાના પરિબળો એવા છે જે શૈક્ષણિક હેતુઓ માટે તકનીકીને સ્વીકારવા કે તેની અવગણના કરવાના નિર્ણયને અસર કરતા હોય છે. તે જોઈ લઈએ. સામાન્ય રીતે શિક્ષકો જ વિદ્યાર્થીઓ માટેની અભ્યાસ સામગ્રીના ઘડતર માટેની તૈયારી બતાવતા નથી હોતા. હવે સોફ્ટવેર અને અભ્યાસ સામગ્રી એ બંને વચ્ચે પણ તફાવત છે. સોફ્ટવેર એ કમ્પ્યુટર આધારિત કાર્યક્રમનો ઉલ્લેખ કરે છે, જ્યારે અભ્યાસ સામગ્રી એ બધા અભ્યાસક્રમના માહિતી સ્ત્રોતનો ઉલ્લેખ કરે છે અને જે માહિતી સંગ્રહ છે. દાખલા તરીકે રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો. નિર્દેશકોની સમજ એ શિક્ષકોની સમજથી અલગ પડતી હોય છે. શા માટે શિક્ષકો આવી પ્રયુક્તિઓ તરફ ઉદારતાથી
જોતા નથી, તો એ પણ એક કારણ છે જે આવા તકનિકીવાળા સાધનો એ શિક્ષણમાં ઓછા વપરાય છે. બીજો મુદ્દો છે અભ્યાસ સામગ્રી સાથે બીજી અનેક સમસ્યાઓ છે. યોગ્યતા વિષયક દૃષ્ટિબિંદુથી અભ્યાસ સામગ્રીની વિષય વસ્તુને ગોઠવવાનો જે અવકાશ છે એ કદાચ મર્યાદિત હતો, તેમજ અભ્યાસની વિષય વસ્તુની રજૂઆત પણ અયોગ્ય હોઈ શકે. જથ્થાની દ્રષ્ટિએ વિચારતા સંપૂર્ણ પાઠ્યક્રમને કોઈ એક તકનિકીમાં સમાવેશ કરવો એ અતિ મુશ્કેલ છે, જેથી બીજા માધ્યમો દ્વારા પણ સમગ્ર રીતે શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરવા જરૂરી છે. પરંતુ ઘણા દેશો માટે તો અધ્યયન અધ્યાપનનો વિવિધ લક્ષી જે માધ્યમોનો માર્ગ છે તે અપનાવવો એ અતિ મુશ્કેલ ભર્યું છે. અભ્યાસ સામગ્રીમાં વિવિધતાની ઘણી અછત છે. વિકસિત દેશો પાસેથી ઉછીની લીધેલી સાધન સામગ્રી એ વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ ન પણ હોઈ શકે. સોફ્ટવેર એ વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુકૂળ ન પણ હોઈ શકે. બીજો મુદ્દો છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હજુ પણ એવું અનુભવે છે કે લેખિત કે મોડેથી બોલાયેલ શબ્દો દ્વારા થતું પ્રત્યાયન એ આજે પણ શિક્ષણ જગતમાં લોકપ્રિય છે. વિદ્યાર્થીઓના પુસ્તકો સહિત શિક્ષકોના વ્યાખ્યાન પરનો આધાર જ તેમને આધુનિક પ્રત્યાયન તકનિકીનો ઉપયોગ કરવામાં ના હિંમત કરતા રહે છે. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી બંનેને પ્રિન્ટેડ બુક્સ એટલે કે લેખિત અથવા તો પ્રત્યક્ષ પ્રત્યાયન મોડેથી બોલાયેલ શબ્દો દ્વારા જે પ્રત્યાયન થાય છે એ જ વધારે લોકપ્રિય છે, જેથી કરીને આધુનિક પ્રત્યાયન તકનિકીનો ઉપયોગ કરવામાં ક્યાંક ઉણપ છે. જાપાનીઓ કે જેઓ ઉચ્ચ ઔદ્યોગિક સમાજના સભ્યો હોવા છતાં અધ્યયન અધ્યાપન હેતુઓ માટે આજે પણ શિક્ષકો પર જ આધાર રાખવાનું ચાલુ રાખે છે. આમ હજુ પણ શિક્ષણ એ એક બૌદ્ધિક સમાજને સ્વીકારે છે. શિક્ષકો એવું અનુભવે છે કે તેઓ હજુ પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટેના યોગ્ય અને લાયક સાધન સ્ત્રોત છે. તેના પછીનો મુદ્દો છે કેટલીક પ્રત્યાયન તકનિકીઓ અન્ય કરતાં શૈક્ષણિક હેતુઓ માટે જ વધુ અસરકારક છે. કેળવણીકારો એવી તકનિકી પસંદ કરે છે કે જેની પાસે શૈક્ષણિક સમસ્યાઓ ઉકેલવાની યોગ્યતા છે અને તેના ફળ સ્વરૂપે તેઓ માહિતીની ગુણવત્તા સુધારી શકે છે. હવે બીજા યુનિટનો આ છેલ્લો મુદ્દો છે પ્રત્યાયનની નીતિ. તો ચાલો આપણે જોઈએ પ્રત્યાયનની નીતિને સ્પર્શ કરતા મુદ્દાઓને સંકલિત કરીને એક ચર્ચા હાથ ધરીએ. વિશ્વના ઘણા દેશોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા પ્રસારણો શરૂ કરાયા હતા, કારણ કે સમયાંતરે સરકારી સંસ્થાઓ દ્વારા તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂર્ણતઃ કે અંશતઃ તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. રેડિયો પ્રસારણ પ્રથા કે જેમાં ખૂબ ઓછી પ્રવિધિઓની જરૂર છે તેનું વ્યક્તિગત કે લોકોના સમુદાય દ્વારા ખાનગી રીતે આરંભ થયો હતો. બીજી બાજુ ટેલિવિઝન એ ખાનગી આરંભ માટે અતિ ખર્ચાળ માધ્યમ હોવાથી ખૂબ મર્યાદિત પાયા પર શરૂ કરાયું હતું. અને બીજી એક રસપ્રદ હકીકત એ છે કે કેટલાક દેશો જેવા કે યુકે, ઇટલી, નેધરલેન્ડ, ફિલિપાઈન્સ વગેરેના ધાર્મિક જૂથોને લોકો માટે પ્રસારણ પરવાનો અપાયો હતો, એટલે કે ધાર્મિક સંસ્થાઓને પણ લોકોમાં જાગૃતિ માટે એક પરવાનગી અપાઈ હતી. ભારતમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના સમૂહ માધ્યમ જે રેડિયો અને ટેલિવિઝન તથા ટેલિવિઝન પ્રસારણો જેના પર હવે ભારત સંચાર નિગમ લિમિટેડના કાયમી અધિકારો કરાયા છે અને જેમની પાસે સમગ્ર દેશ માટેની પ્રસારણ પ્રથા પર સંપૂર્ણ સત્તા છે. જો કે ખાનગી માલિકીના માધ્યમોમાં વિવિધ જૂથો પ્રેસ મારફતે પ્રસિદ્ધ થતા અખબારો છે તેને જાહેર, ખાનગી અને રાજકીય લાભો સાચવવા
ઉપયોગમાં લેવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં દેશમાં રેડિયો અને ટેલિવિઝનનો ઉપયોગ એ તેના પરના નિયંત્રણ પર સામસામી તકરાર થતી રહી હતી અને આ સંબંધે વિવિધ સ્થળોએ તેના પર વાદવિવાદ અને ચર્ચાઓ હાથ ધરાઈ હતી. ત્યારબાદ પાર્લામેન્ટમાં કાયદો પસાર કરી અને તેને એક સ્વાયત્ત નિગમમાં તબદીલ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિકનું આ સમૂહગત માધ્યમ એ કોઈપણ રાજકીય દખલગીરીથી મુક્ત કરી જનતા માટે એક સ્વતંત્ર વ્યવસ્થા ઊભી કરાઈ છે. હવે જોઈએ સીધી પ્રસારણ સેવાઓ અને તેના સંચાલનમાં એક સૂત્રતા દાખવી વધુને વધુ સારા કાર્યક્રમો આપવાની યોગ્યતા ઊભી કરવા સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કાર્યક્રમોનું પણ સર્જન કરવામાં આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્રોને પણ સુંદર અને સંસ્કૃતિમૂલક કાર્યક્રમો તૈયાર કરવાની અને તેને પ્રસારિત કરવાની પરવાનગી આપી છે. આ ઉપરાંત યુજીસી દ્વારા પણ માનવ સંસાધન મંત્રાલયના આશ્રય હેઠળ શૈક્ષણિક કાર્યક્રમો તેમજ ઇગ્નુ એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તથા ખેતી વિષયક યુનિવર્સિટીઓ દ્વારા આરોગ્ય અને કુટુંબ કલ્યાણને લગતા જાહેર કાર્યક્રમો તૈયાર કરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં આપણે સામાન્યપણે સમૂહ માધ્યમોની વ્યવસ્થા વિશે વાત કરી છે. હવે આપણે પ્રત્યાયનના મુખ્ય મુદ્દાની ચર્ચા હાથ ધરીએ, જેમાં પ્રત્યાયનની નીતિ વિશે જોઈશું. સામાન્ય રીતે પ્રત્યાયનની નીતિઓ એ સમગ્ર વિશ્વમાં તકરારજન્ય અને લાંબા વાદવિવાદનો મુખ્ય મુદ્દો બન્યો છે, જે મેલ્ડીએ 1986માં જણાવ્યું. પ્રત્યાયન તકનીકી એ કોઈ આકસ્મિક સેવા નથી. આ અંગે ઘડાતી નીતિઓ કે જેના વડે તેનું સંચાલન થતું હોય છે તે માટે મોટે ભાગે સામાજિક નિયંત્રણોમાંથી જન્મે છે. બીજા શબ્દોમાં કહીએ તો સંકલિત નીતિ એ સામાજિક ભૂમિકા પર આધાર રાખતી હોય છે. આપણે પ્રત્યાયન તકનીકીઓના રૂપાંતરની જે સંકુલ પ્રક્રિયા છે તેમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવીએ છીએ અને જેને સમાજ પાર પાડી રહ્યો છે. તેઓની બનાવટ મેળવવાનો હેતુ, તેના અનુસરણની યોજનાઓ અને હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓની સ્પષ્ટ વિચારણા થવી જોઈએ. પ્રત્યાયન તકનીકીની પ્રવૃત્તિઓનું સુસંકલન કરી કોઈ એક વ્યક્તિએ સામાજિક ધ્યેયો પ્રાપ્ત કરી શકાય તેવી સભાનતાપૂર્વકની વ્યૂહરચના કડવી જોઈએ. તેઓએ વધુ માહિતગાર રહેવા સાથે વધુ સહાયયુક્ત નાગરિક તરીકેનું વલણ વિકસાવવું જોઈએ અને આવી હકીકતોને ધ્યાનમાં લઈને રાજકારણીઓએ જાહેર હિતમાં એક સમગ્ર લક્ષી નીતિના માળખાનું ઘડતર કરવું જોઈએ. વળી દેશો વચ્ચે અને પોતાના દેશ માટે પણ પ્રત્યાયનના મુદ્દાઓની અસમાનતાનું દર્શન કરાવવું જોઈએ. આમ છતાં અનેક પ્રયત્નો બાદ પ્રત્યાયનની નીતિઓને તકનીકીના સુધારા સાથે જરૂરી નિયંત્રણો હેઠળ તૈયાર કરવામાં આવતી હોય છે. આ નીતિઓનો પ્રથમ દર્શનીય રીતે ખાતરી આપતા માર્ગોને શોધવાનો હેતુ છે કે જે માહિતી અને પ્રત્યાયનના વિસ્તરણ દ્વારા સમાજમાં વર્ગ વિગ્રહને પ્રોત્સાહન ન આપવા સાથે દરેક વર્ગને સમાન રીતે ફાયદો થાય તે રીતે પ્રસારણ કાર્ય કરે છે. અને આમ છતાં રાજકીય અને આર્થિક રીતે પ્રભાવશાળીઓની ખાસ મહેરબાની હેઠળ આવી નીતિ ઘડવાનો પ્રયત્ન થાય છે. ભારત જેવા લોકશાહી દેશોમાં આવી નીતિઓ અંગે માહિતી અને પ્રત્યાયનની વ્યવસ્થાની ભૂમિકાની પુનઃ સમીક્ષા કરવાની જરૂરિયાત છે. લોકશાહી સમાજમાં તેનો ઉપયોગ નાગરિકોને સતત માહિતગાર રાખવા સાથે તેમના સુધી પહોંચાડી શકાય તેવા માહિતી સ્ત્રોતને તૈયાર કરવામાં ઘણી વખત સંસારના અને સમાજના દબાણો સ્વીકારવા પડતા હોય છે. પ્રત્યાયનનો મુખ્ય હેતુ એ સામાજિક વિકાસને અનુરૂપ
સમગ્ર પ્રાપ્ય માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચવાનો છે। વાણી સ્વતંત્ર અને વ્યક્તિની અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એ માટે આપણા બંધારણે આપણને ખાતરી ઉપરાંત પ્રત્યાયન એ સામાજિક વિકાસ માટે એક સહાયકારી સેવા તરીકે જોવાયું છે। આગળ જોઈએ, રેડિયો અને ટીવી એ ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણને સમાવિષ્ટ કરી સામાજિક વિકાસ માટે વપરાઈ રહ્યા છે, જે ચેટર્જીએ 1987માં જણાવ્યું હતું। ભારતના જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈએ શિક્ષણ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે ટીવીના ઉપયોગનો વિચાર કર્યો હતો અને તેના પરિણામ સ્વરૂપ SITE દ્વારા દેશને એક સૂત્રે બાંધવા માટે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો। અને તેથી જ આપણે એમ કહી શકીએ કે પ્રત્યાયનની નીતિઓના ઘડતરનો આ વિશાળ માર્ગ માત્ર અપેક્ષિત જ નહીં પણ તાતી જરૂરિયાતવાળો પણ હતો। પ્રત્યાયન અંગેની વિવિધ નીતિઓના ઘડતર અંગે સમયે સમયે નિર્ણયો લેવાઈ રહ્યા છે। છાપકામ માધ્યમ અંગેની નીતિઓ પાસે ઇલેક્ટ્રોનિક માધ્યમ કરતાં વધારે લાંબો ઇતિહાસ ધરાવે છે। ભારતમાં ખાસ કરીને રેડિયો અને ટેલિવિઝન જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમના ઉપયોગ અંગેના જે નિયમો છે અને કાયદાઓ ઘડાઈ રહ્યા છે, આ અંગે નિમાયેલ વિવિધ સમિતિઓના પ્રતિનિધિમંડળોએ આ મુદ્દા પર વિચારણાઓ હાથ ધરી હતી અને આ અંગેની અંતિમ જે પ્રક્રિયા છે જે અત્યારે ચાલી રહી છે। સામાન્ય રીતે પ્રત્યાયનની નીતિ જોયા પછી આપણે બીજા એક ખાસ મુદ્દાની ચર્ચા કરીશું, જેની સાથે સીધો અને જરૂરી સંબંધ છે। આપણે શિક્ષણ અને વિકાસને સંકલિત કરતા બે અગત્યના મુદ્દાની ચર્ચા કરીએ, જેમાં પ્રથમ છે પ્રત્યાયનની નીતિઓ અને વિકાસ। વિકાસશીલ દેશમાં અગ્રતાવાળા વિસ્તારોમાંનો એક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ છે, જે મોટે ભાગે પ્રત્યાયન અને માહિતીના વિતરણ અને પ્રકાર ઉપર નભે છે। સામાજિક વિકાસ અને શિક્ષણનો વિસ્તાર વધારવામાં પ્રત્યાયન એક ઉપકાર પ્રયુક્તિ છે, એટલે કે ખૂબ ઉપયોગી પ્રયુક્તિ છે। તેના કારણથી સમગ્રતયા કે સમાજના વિકાસને પૂર્ણ કરે તેવા નિશ્ચિત માળખા માટે પ્રત્યાયનની નીતિઓ ઘડાવી જોઈએ। દાખલા તરીકે, પ્રત્યાયન એ સમગ્ર દેશના વિકાસલક્ષી હેતુઓને અનુરૂપ હોવું જોઈએ। વિકાસના માર્ગ માટે જરૂરી પ્રત્યાયનપણાનો પ્રકાર એ નક્કી કરવો જોઈએ। પ્રત્યાયન એક એવી પ્રથા હોવી જોઈએ કે જે વિકાસલક્ષી ધ્યેયો પ્રાપ્ત કરવા લોકોના સક્રિય સાથ સહકારની ખાતરી આપી શકે, અને બીજા શબ્દોમાં તકનીકી પર એવું નિયંત્રણ હોવું જોઈએ કે જેથી રાષ્ટ્રના વિકાસલક્ષી કાર્યોને સંતુલિત કરી શકે। એક અગત્યનો મુદ્દો જે આપણે અહીં ધ્યાનમાં રાખવો જરૂરી છે કે દેશની મોટાભાગની સમસ્યાઓ કે જેને ઉકેલવાના જરૂરી સાધનો પૈકીનું એક છે પ્રત્યાયનની નીતિ, અને બીજું કે વિકાસલક્ષી વ્યૂહરચનાઓ માટે જરૂરી માધ્યમ તરીકે પ્રત્યાયન જે એક ઉપકારક માધ્યમ બને તેવી ખાતરી આપવા પ્રથમથી જ પ્રત્યાયનની નીતિનું ઘડતર કરવું જોઈએ। માહિતીના સાધનો તરીકે પ્રત્યાયનના હેતુઓમાં લોકોને યોગ્ય માર્ગ અપનાવવામાં અને સામાન્ય એવા કારણોમાં તેમને ભાગ લેવા દેવાના કારણે વિવિધ અન્ય માધ્યમોના વિકાસની પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ, અને જ્યાં સુધી શિક્ષણની વિચારણાઓ હેઠળ આવી નીતિઓને મુખ્ય સંબંધો પૈકીના એક સંબંધ તરીકે જોઈશું નહીં ત્યાં સુધી સંપૂર્ણતયા વિકાસ પ્રાપ્ત થઈ શકવાનો નથી। હવે છે આપણા અવકાશી સંશોધનો
એ વિકાસલક્ષી કાર્યક્રમોનો ઉપયોગ કરવા માટે પ્રત્યયનને વાપરવાનો પ્રાથમિક હેતુ પર આધારિત છે. દાખલા તરીકે ભારતીય જીવનને સંપૂર્ણતઃ સુધારવા માટે ડૉક્ટર સારાભાઈએ ભારત જેવા દેશમાં નવી અને ખર્ચાળ તકનિકીનો એકમાત્ર ઉપયોગ અને તે યોગ્ય રીતે તેનો ઉપયોગ થાય જેથી કરીને રાષ્ટ્રીય વિકાસ થાય એ તેમનો હેતુ હતો. અને તેમ કહીને તેમણે ઈસવીસન 1960માં શરૂઆતમાં નવી તકનિકીની કલ્પના કરી જોઈ હતી. લોકોમાં વધુ લોકપ્રિય સંખ્યાને લાભ આપવા વિવિધ પ્રત્યયન તકનિકીઓ ભારતમાં સ્વીકારાઈ અને વપરાઈ રહી છે. પાછળથી આપણી પ્રસારણ સેવાઓ અંગેનો એવો દાવો કરેલ હતો કે સમૂહગત શિક્ષણ અને વિકાસને તે સહાય પૂરી પાડનાર છે. નીતિ વિષયક નિર્ણયો પ્રમાણે તકનિકીઓ જેવી કે પ્રત્યયન ઉપગ્રહ, ઓડિયો અને વિડિયો વગેરે તથા માહિતી યુગ તરફ તેઓએ આ રીતે લોકોના કલ્યાણ માટે પ્રત્યયન ઉપગ્રહને વિશાળ જનસંખ્યા માટે વાપરવામાં આવી રહ્યા હતા. અને મર્યાદિત સાધન સ્ત્રોત સાથે ભારતે એક ત્રણ મુખ્ય બાબતો જે છે એની ચર્ચા કરી છે, જે નેરુલ્લાએ 1986માં જણાવ્યું હતું. કઈ ત્રણ બાબત જે છે જે મુખ્ય છે? પ્રથમ છે વિકાસ માટે લોકોને માહિતી આપીને, શિક્ષિત કરીને અને પ્રોત્સાહિત કરીને તેના દ્વારા વિકાસના પગલાં લેવા. બીજો મુદ્દો છે આ તકનિકી સંખ્યાબંધ લોકોને લાભકારક નીવડે છે તેવી ખાતરી આપવી. અને ત્રીજો ખાસ મુદ્દો છે આ સમુદાયને પૂરતી પ્રત્યયન સુવિધાઓ પૂરી પાડવી. તો આ ત્રણ મુખ્ય બાબતો પરથી નેરુલા એવું પ્રકાશિત કરવા ઈચ્છે છે કે સરકારશ્રીના મુખ્ય પ્રયાસો એવા છે કે દેશમાં પ્રાપ્ય તકનિકીને લોકો સુધી વધુને વધુ પ્રમાણમાં પહોંચાડવા સાથે લોકપ્રિય અને અનુકૂળ હોય તેવી માહિતીને લઈ જવી જોઈએ, તેમજ તે લોકો સુધી વાસ્તવિક અને નાણાકીય રીતે પોસાય તેવી અને તે જ રીતે પહોંચાડવી જોઈએ. વળી આ બાબત અંગે એવી માન્યતાઓ માટેનો આધાર છે કે તકનિકીઓ એ પ્રત્યયનનો ખાલીપો અને લોકોને લાભદાયક વિકાસનો ખાલીપો ઓછો કરવામાં સહાયક બનશે. બીજું છે પ્રત્યયનની નીતિઓ અને જનસંખ્યાશાસ્ત્રને લગતા પરિબળો. પ્રત્યયનની નીતિઓમાં જનસંખ્યાશાસ્ત્રના પરિબળો અને વિકાસ વ્યૂહરચનાઓના વિવિધ સ્તરને લગતા પરિણામો ધ્યાનમાં લેવા જોઈએ, જે યુનેસ્કોએ 1980માં જણાવ્યું હતું. દેશની વસ્તી અંગે બદલાતા સમય સાથે સાધન સ્ત્રોત, સુવિધાઓ અને સાધન સામગ્રી વગેરેના પ્રસારણ માટેના યોગ્ય ઉકેલો પૂરા પાડવા અંગેની નીતિઓના ઘડતર વખતે ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. યુનેસ્કોએ 1980માં ભલામણ કરી હતી કે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં પ્રત્યયનની નીતિઓની વસ્તી વૃદ્ધિ અને વિવિધ વિકાસ અને શૈક્ષણિક વ્યૂહરચનાઓ પર થતી અસરને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય શિક્ષણ પ્રથા અને તેમાં વધતી વસ્તીને લીધે જે સમસ્યાઓ અનુભવાય છે તેના બદલામાં શૈક્ષણિક સ્ત્રોતની વહેંચણી કરવી જરૂરી છે, જે ખૂબ અસર કરે છે. પ્રત્યયન કરવાની વિવિધ રીતો અને સાધનોએ વિવિધ વસ્તીના જે ક્ષેત્રો છે જે સાવધાનીપૂર્વક વૃદ્ધિ પામી રહ્યા છે તેમની જરૂરિયાતો સંતોષવા યોગ્ય માળખું પૂરું પાડવું જોઈએ. તો આ સાથે અહીં બીજા એકમના અભ્યાસની ચર્ચા પૂર્ણ થાય છે. અંતે સમગ્ર એકમનો સારાંશ જોઈ લઈએ. જેમ માનવજાતિ પાસે તેનો એક લાંબો ઇતિહાસ છે, તેવી રીતે પ્રત્યયન પાસે પણ તેનો ઇતિહાસ છે. શરૂઆતના તબક્કે લોકોએ પ્રત્યયનની સરળ રીતો અને સાધનો વિકસાવ્યા, પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ નવી ખર્ચાળ તકનિકી પણ લાંબા સમયગાળા પછી અસરકારક અને યોગ્ય રીતે પ્રત્યયન કરવાની ક્ષમતાના વિસ્તરણ સાથે શોધાઈ અને વપરાઈ. મુદ્રણ તકનિકીની શોધ એ પ્રત્યયનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શોધ હતી.
અને આમ છતાં તે સૌપ્રથમ ધાર્મિક કાર્યોમાં પુનઃસ્થાપન માટે વપરાતી હતી। ઈસવીસન 868 સુધીમાં ચીનના લોકો દ્વારા ભગવાન બુદ્ધને લગતી શૈક્ષણિક સામગ્રી છપાતી હતી અને યાંત્રિક રીતે છાપકામનું પ્રેસ અસ્તિત્વમાં આવ્યું। તે પહેલાં પસાર થયેલી સદીઓ અને ત્યાર પછી ઈસવીસન 1665માં સૌ પ્રથમ જે અખબાર પ્રગટ થયું હતું તે છે લંડન ગેઝેટ। પ્રત્યયન તકનિકીમાં થયેલ વિકાસને લીધે છાપકામની પ્રક્રિયા વધુ યાંત્રિક બનવા પામી। હાલના કમ્પ્યુટર અને ખર્ચાળ નવી તકનિકીએ છાપકામ તકનિકીમાં વધારો કર્યો। આજે આપણી પાસે છાપેલ પુસ્તકોને સર્જન કરવા, સંગ્રહ કરવા, જાળવવા અને વિતરણ કરવાની વધુ ખર્ચાળ અને ઇલેક્ટ્રોનિક પ્રવિધિઓ વિકસી છે। ભારતમાં 6 ડિસેમ્બર 1556માં સંજોગોવશાત પ્રથમ છાપકામનું યંત્ર આવ્યું હતું। તે ખ્રિસ્તી ધર્મ પ્રચારક દ્વારા લવાયું હતું અને તે ધાર્મિક પુસ્તકો છાપવા વપરાતું હતું। દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એ 20મી સદીની પેદાશો છે। શ્રાવ્ય માધ્યમ એ 1920માં આવ્યું અને બીજા વિશ્વયુદ્ધ પછી તે વધુ ઝડપથી વિકાસ પામ્યું। આજે સમગ્ર વિશ્વમાં મનોરંજન, શિક્ષણ અને માહિતી માટે વપરાય છે। દ્રશ્ય માધ્યમ અનુક્રમે પાછળથી આવ્યું, પરંતુ તે ઝડપથી વિસ્તાર પામતું રહ્યું છે અને વધુ ખર્ચાળ તકનિકીઓ જેવી કે વિડીયો ડિસ્ક, વિડીયો ફોન, વિડીયો કેસેટ્સ, કેબલ ટીવી, કમ્પ્યુટર, વિડીયો પુસ્તક વગેરેની આગે આબેહૂબ નકલો તૈયાર કરવામાં વિશ્વભરમાં પ્રત્યયન માટે તે ખૂબ વપરાય છે અને પ્રત્યયન ઉપગ્રહો એ માનવના કલ્યાણ માટે સમગ્ર વિશ્વને સાંકળવામાં મદદ કરે છે। તો આ સાથે ભાગ 1 અને તેમાં યુનિટ 2ની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ। હવે પછીના લેક્ચરમાં આપણે ત્રીજા યુનિટની શરૂઆત કરીશું। આપ સર્વેનો આભાર, નમસ્કાર।